જોઈ શકો છો કેટલું બધું માણસો છે મેળાની અંદર, બહુ મોટી સંખ્યામાં લોકો જોઈ શકો છો કેટલું લોકો છે. તો ભાઈ સાહેબ યાર આ રાઈડ એટલી ખતરનાક છે, તમે જોઈ શકો છો આખી આટો ફેરવી દે. બહુ કેટલી મસ્ત રાઈડ, મારો તરણેતર નો મેળો. હા ભાઈ ભાઈ તો આવી રીતની કઈક એક્ટિવિટી બતાવે છે, બધા લોકો જોઈ રહ્યા છે. તો નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે. પાછળ તમે નિહાળી શકતા છો સગડોળ, જે એમ કહી શકાય કે ગુજરાતમાં તો ફર્સ્ટ નંબરનો છે પણ વિશ્વમાં પણ પ્રખ્યાત એવો મેળો. કયો મેળો? તરણેતરના મેળામાં આવી ગયા છીએ. આમ તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે તરણેતરના મેળાના, પણ આ વિડીયો તમને ટોટલી જેટલું પણ આ મેળાની અંદર છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં ઠેર સુધી બનાર જો નાનેથી લઈને મોટી વસ્તુ તમને મેળાની અંદર જોવા મળશે, બધી આજે જેટલું પણ છે એ સંપૂર્ણ તમને આ વિડીયોમાં જોવા મળશે. આમ તો તમે ઘણા બધા વિડીયો જોયા જ હશે મેળાના, પણ અમે ટોટલી વસ્તુ આ વિડીયોમાં કવર કરવાના છીએ. તો ખાસ તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઈક કરી દેજો. હવે આપણે બિપુનભાઈ જઈએ અંદર, ફટાફટ તમને મેળો બતાવી. હાલો હાલો હાલો. તો તમે નિહાળી શકો છો મિત્રો કેટલી બધા લોકોની અવર જવર શરૂ થઈ ગઈ છે ઓલરેડી. આ બાજુ પણ એટલા લોકો સિક્યોરિટી પણ બહુ ટાઈટ છે. તો હવે આપણે જઈએ અને રાઈડો તમને બતાવીએ. રાઈડો અહીંયા આવ નવી છે, તમે જોઈ શકો છો. બહુ ખતર આવી રાઈડો ક્યારે જોઈ નથી, આવી રાઈડો ક્યારે ન જોઈ, એવી મોટો સરખો. બિપિનભાઈ આવા છે પહેલી વાર આ મેળાની અંદર, પહેલો એક્સપિરિયન્સ છે પહેલો. હા જવરા તો ટિકિટ લઈને આવ્યો. હું ટિકિટ તો લેવા તો ગયા. હા તો પછી એ મેં કીધું પૈસા કેવા દેવાના? 400 રૂપિયા. તમે જોઈ શકો છો કેટલું બધું માણસો છે મેળાની અંદર, બહુ મોટી સંખ્યામાં લોકો છે. આ બાજુ એટલી રાઈડો શરૂ છે, બધી બાજુલી માણસો જ આવે, આમાં કાંઈ હળદ ને હોતી. કેટલું બધું લોકો છે, ઓલા લોકો જાય સ્પેશિયલ કાંઈક છે. હવે જઈએ છીએ રાઈડની અંદર. અમારા બિપિનભાઈ ખૂબ મોજમાં છે. અમારે તો વારો નહીં એવું, પણ આ હોડાનું મોજ લઈને ફાઈનલી રાઈડમાં બેઠી ગયા છે. મજા આવશે આ રાઈડમાં. અહીંયા બિપિનભાઈ છે, મને આમ જોઈ નીચે જઈને આવ્યા. તો રાઈડમાં બેસી ગયા છીએ. જો તમે રાઈડમાં બેસી ગયા છીએ અને આખે આખો મેળો અહીંથી દેખાય તમને. તમે નિહાળી શકો છો કેટલો લોકો છે. જો જોઈ શકો છો તમે, બહુ ઝબરો મેળો છે, ભરાઈ ગયો છે. વાહ ભાઈ વાહ. અમારા દેવરાજભાઈ નીચે મોજ કરે છે, જોજો આખડે આવે. આપણે જઈએ બધી રાઈડો તમને દેખાડીએ, બને એટલી રાઈડો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે તમે રાઈડો કરીએ છીએ ને અમને મજા આવું કેવું. તો તમે જોઈ શકો છો આ છે તરણેતરનો મેળો અને ઝબરો વ્યૂ છે. તમે જોઈ શકો છો જેટલા તમારી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લોકો દેખાય તમને. જો બહુ ભવ્ય મેળો છે તરણેતરનો. વરસાદ
અનુભવ કેવો રહ્યો? અનુભવ એક નંબર, પણ બધા પેલા ઉતારે અમને અનુભવ એનો નારો રહ્યો, અમારો બહુ સારો રહ્યો, મજા આવી ને. હાલો હવે રાઈડ કર્યા પછી હવે આપણે જઈએ બીજી રાઈડ કરવા, અને આ બનાવો તમને વિડીયોમાં જેટલી વાર વિડીયો પૂરો થઈ ને ત્યાં સુધી તમને એટલી જ મોજ આવશે. તો વિડીયોમાં છેક સુધી રહેજો, અને ખાસ મિત્રો તમારા માટે અમે બહુ મહેનત કરીએ છીએ, તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો, જેથી કરીને તમારા માટે આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ અમે લાવતા રહીએ. અમને ધકધક થાય છે આ રાઈડ, અનુભવ કર્યો નઈ સર. અને ખાસ તો અહીંયા એટલી રાઈડો છે કે તમે ગણી નહીં શકો, ભૂલા પડી રહી એવું છે. આ તો આ બધી રાઈડો છે, જો આમથી આપણે આવ્યા, આમથી આ બાજુ આવ્યા, જો બરફ આવી જાય. એટલી રાઈડો નાખી સકડોળમાં અવાજ દેઈ ગયો મારો ઠામુ. કૌશિકભાઈ નો અવાજ દેઈ ગયો છે, મારો બેસતા બેસતા રહી ગયો છે. કેમ કે અમે ઓલે ઘૂઘરીમાં જાય ને હિન્દે, એમાં બહુ એમાં થોડી કે મને એવું લાગે છે થોડી ફીંજ પડી છે. ના ના, બહુ બેક નથી લાગી, પણ મજા બહુ આવી ટૂંકમાં. એમાં રાઈડો વધારે નખાઈ ગઈ, તો અવાજ રહ્યો છે. બાકી કાંઈ વાંધો નહીં, પણ વિડીયોમાં તમે જેટ સુધી જોજો તમને બહુ મજા આવશે. મેળાની મોજ અહીંયા તમે જોઈ શકો છો. હોડું ચાલુ છે, સગડોળે ચાલુ છે. અને આ જે હોડા છે ને, બહુ મોટા હોડા છે. આપણી બાજુ હોય ને, નાના આવે છે, નાના આવે તો બહુ મોટા. અને હાઈટ જો તમે ક્યાં ઉડી જાય છે, બહુ જબરા છે. આ ભાઈઓ મોજ કરે છે મેળામાં. વાહ મોજ, વાહ વાહ.
જોઈ શકો છો રાઈડ, સરસ મજાની રાઈડ શરૂ છે, બહુ જબરી રાઈડ છે આ જોવા. અને આ એક અલગ જ રાઈડ છે, ગયા વખતે આપણે આમાં બેઠા હતા, આ વખતે આમાં નહીં બેસી કેમ કે 200 રૂપિયા ટિકિટ છે આની. સરસ મજાની રાઈડ છે આ. અને અહીંયા બાજુ બાજુ રોડ છે. ધ બેસ્ટ બ્લોગ, અને ઉપર જાય છે આ ટાવર ઉપર, જો ટાવર, અને બહુ મસ્ત ની રાઈડ છે જો તમે. અને કેટલી બધી રાઈડો છે, અને કોઈ નક્કી ન કરીએ, કોઈ રાઈડો છે દુનિયાની રાઈડો. તો આ ગ્રુપ અમારો સબસ્ક્રાઇબર સ્પેશિયલ મળી ગયું, કેમ છે મજા આવે મેળામાં? હા હા મોજ, હા તો જો બધા મોજ કરે છે મેળામાં. હા હા તમારો તણેતરનો મેળો, હા ભાઈ ભાઈ જો આવડે ને રાત ચાલુ કરી દીધા અહીંયા જોયું. હા છે આપણે, હા મારો ધ બેસ્ટ વ્લોગ, હા અલગ અલગ જ છે આ જો બ્રેક ડાન્સ. મોદી સાહેબ નો ફોટો છે, બધા ફોટો લઈ. અને ખાસ તો આપણે ગર્વ લઈ શકીએ ઈસરો, જે ચંદ્રયાન 3 હતું સક્સેસફુલ મિશન, એમની પણ એક સરસ મજાની પ્રતિમા લગાડેલી છે. તો ખાસ તો અહીંયા બધું મોદી સાહેબના એરિયાનું છે, તમે જોઈ શકો છો. ખાસ તો આ જગ્યાએ એમ કહેવાય કે કાલે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પણ આવવાના છે કાલે. તો અહીંયા હરખોય જે મુખ્યમંત્રી ગુજરાતના હોય એ અહીંયા વિઝિટ કરે જ તે તરણેતરના મેળામાં, તો કાલે એ આવવાના છે. અને બીજું કે અહીંયા ખાલી ગુજરાતની પણ સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા છે, એ આવે છે મેળામાં, મેળો સ્પેશિયલ મેળો માણવા. તો ઘણા બધા લોકો વિદેશથી પણ આ મેળો કરે છે. એમનેમ તો કઈ ગુજરાતનો નંબર 1 મેળો તો ન કહેવાતો હોય, તમે વિચારી શકો આ મેળો કયુડી જગ્યામાં હશે. સંપૂર્ણ મેળો તો અમે કવર ન કરીએ છીએ, કેમ કે અમે કવર કરવા જઈએ તો આખો દીવ વિયો જાય, એક એક વસ્તુ કવર કરવા જઈએ ને તો એટલો બધો થાય. તો આ સ્ટેજ ઉપર કાલે એમ કહેવાય કે આપણા જે ગુજરાતના એમ કહેવાય મુખ્યમંત્રી છે એ આવવાના છે, તો એમના માટે આ સ્પેશિયલ સ્ટેજ બનાવેલું છે. અને આપણા જે મુખ્યમંત્રી છે એ અહીંયા આવી અને અહીંયાથી જ સ્ટેજ ઉપરથી ભાષણ આપશે, અને એમ કહેવાય કે સભા છે અને આખી સંબોધ છે. તો કાલે મુખ્યમંત્રી સાહેબ આવવાના, તો એમની સિક્યુરિટી પણ અહીંયા બહુ ટાઈટ હોય. અહીંયા સિક્યુરિટી તો એટલી ટાઈટ છે કે કોઈ પણ જાતની કાંઈ જાનહાનિ કે કાંઈ પણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ જગ્યાએ. હર હર દર વખતે એટલી સિક્યુરિટી ટાઈટ આ જગ્યાની હોય છે. તમે જોઈ શકો છો આ બધા જે ટાવર છે એ સ્પેશિયલ પોલીસ ને આર્મી મેનના છે. અહીંયા પણ તમે નિહાળી શકો છો, અહીંયા પણ પોલીસ કર્મચારી ને આર્મી વાળા છે. તો સરસ મજાની જગ્યા છે, સરસ મજાની આ તરણેતરની છત્રી છે. આનાથી તરણેતર ફૂલ ફેમસ છે, હું કેવું. તો ખાસ તો
મજા આવી ને પણ અને બીજું ખાસ તો એ મિત્રો કે આ મેળો દિવસ નો નથી હોતો, રાત્રે આ નહી કરતા પણ મજા આવે. ગણપતિ સોય થી શરૂ થાય, ગણેશ સોય થી અને ઋષિ પાછળ ને દિવસ ફૂલે ફૂલ માણસો હોય. કેમ કે અહીંયા જ આ જગ્યાએ એમ કેવાય ને કે દ્રૌપદી નો સ્વયંવર આ જગ્યાએ ગયો તો એના હિસાબે અહીંયા તરણેતર નો ભવ્ય થી ભવ્ય મેળો દર વર્ષે ઉજવવામાં આવે છે. તો આવજો તમે એકવાર, મજા આવશે, બહુ મજા આવશે.